ઇસ્લામ ધર્મના ચોથા ઇમામ હઝરત ઇમામ જાફર સાદિક તેઓની યાદમાં સમગ્ર દેશ વિદેશ સહિત મનાવવામાં આવતા કુંડાના તહેવારની ડભોઈ નગર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મના ચાર ઇમામો થઈ ગયા, જેમાં હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્રા હઝરત ઇમામ હુસૈન, હઝરત જૈનુલ આબેદીન, હઝરત ઇમામ બાકર અને ચોથા હઝરત ઇમામ જાફર સાદિક, જેઓ ઇસ્લામી હિસના રજબ માસની મુસલમાન ચાંદ 22મી તારીખે આ ફાની દુનિયાને અલવિદા કરી ગયા હતા. મુસ્લિમ બિરાદરો આ દિવસ તારીખને તેઓની યાદમાં મનાવવામાં આવે છે. આ તહેવારને કુંડાના તહેવાર એટલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર, દૂધપાક અને પૂરી બનાવી તેને માટીના કુંડામાં મૂકી તેઓને યાદ કરી સગા સંબંધી મહોલ્લામાં રહીશોને પોતાના ઘરે બોલાવી પીરસવામાં આવે છે. વહેલી સવારથી મુસ્લિમ વિસ્તારોમાં તહેવારને લઈ ચહલપહલ જોવા મળી હતી. નાના બાળકોથી લઈ વયસ્ક લોકો પણ એકબીજાના ઘરે પ્રસાદીનો લાભ લેવા અવર જવર કરતા નજરે પડ્યા હતા. આ તહેવારની ઉજવણી પ્રણાલિકા ઉપર નિયાઝ ઓર નમાઝ નામની ફિલ્મ પણ બની ચૂકી છે, જેમાં તહેવાર પર પ્રકાશ પાડવામાં આવેલ છે. ડભોઈ શહેર મુસ્લિમ વિસ્તારોમાં વહેલી સવારથી શરૂ થયેલા આ તહેવાર સુધી અવિરત ચાલુ રહેલો જોવા મળ્યો હતો.